गणित प्रैक्टिस वर्क धोरण 10 प्रकरण 13 पॉइंट 1 पृष्ठफल ने घनफल दाखला नंबर 1 शंकु आकारना एक तंबूना पायानो परिघ 44 मीटर छे। जो तंबूनी ऊंचाई 24 मीटर होय तो ते तंबू बनावा 2 मीटर पोड़ाई धरावतू केटला मीटर કેનવાસ વપરાય છે તે શોધો। જો કેનવાસનો ભાવ રૂપિયા 40 પ્રતિ મીટર હોય તો કેનવાસનો કુલ ખર્ચો શોધો। અહીંયા તંબુની ઊંચાઈ આપણને આપેલી છે 24 મીટર, તંબુના પાયાનો પરિઘ 44 મીટર આપેલ છે, તો આપણે પરિઘ ઉપરથી તંબુની ત્રિજ્યા શોધીશું। તો કે તંબુની ત્રિજ્યા શોધવા માટે તંબુના પાયાનો પરિઘ બરાબર 2πr જે પરિઘનું સૂત્ર છે। હવે તંબુના પાયાનો પરિઘ અહીંયા આપણને 44 આપેલું છે તે મૂકી દેવાના। અહીંયા 2 × πની કિંમત 22/7 આપેલી છે તે મૂકવાની છે, અને આર આપણે એટલે કે ત્રિજ્યા આપણે ગોતવાની છે। તો અહીંયા 22 × 2 એટલે કે 44 થશે અને છેદમાં 7 રહેશે। હવે આ 44 આપણે ઉડાડી દેવાના છે બરાબર, અને 7 અહીંયા ગુણાકારમાં અહીંયા આવી જશે કે જેથી કરીને આર બરાબર આપણને 7 મળશે। આગળ જોઈએ હવે આપણે, તો આર છે એ આપણને 7 મીટર મળે છે। હવે અહીંયા આપણને તંબુના પાયાના પરિઘ પરથી આપણને ત્રિજ્યા મળી ગઈ છે, તંબુની ઊંચાઈ 22 મીટર આપેલી છે। હવે આપણે તંબુમાં હંમેશા તિર્યક ઊંચાઈ ગોતવાની હોય છે, તિર્યક ઊંચાઈ એટલે કે ક્રોસ ઊંચાઈ, એને આપણે એલ વડે દર્શાવવામાં આવે છે। તો એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ જે સૂત્ર આપણી પાસે છે તેનો ઉપયોગ કરીશું। તો એલ બરાબર વર્ગમૂળમાં એચનો વર્ગ વત્તા આરનો વર્ગ, એચની કિંમત આપણી પાસે ઊંચાઈ આપેલી છે 24, તો 24નો વર્ગ વત્તા ત્રિજ્યા આપણે ગોતી છે 7, તો 7નો વર્ગ, 24નો વર્ગ તો કે 576 થશે અને 7નો વર્ગ 49 થશે, બંનેનો એડિશન કરીશું તો 625 આવશે, અને તેનું આપણે વર્ગમૂળ કાઢશું તો તિર્યક ઊંચાઈ આપણને 25 મળે છે। હવે અહીંયા જે કેનવાસ જે છે એનું ક્ષેત્રફળ તો આપણને પહેલેથી આપેલું છે કે ભાઈ તે લંબચોરસ છે, અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય છે જે અહીંયા આપેલી છે, અને તેના બરાબર આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખશું। શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ આપેલું છે। હવે આપણે એની અંદર કિંમત મૂકીશું, તો અહીંયા બીની કિંમત છે તે અહીંયા આપણે અહીંયા મૂકી દેવાની છે, 25ના નીચે મૂકી દેવાની છે। તો એલ બરાબર પાયની કિંમત 22/7, આરની કિંમત અહીંયા 7 આપેલી છે, અને એલ આપણે હમણાં ત્રાસી ઊંચાઈ કેટલા ગોતા હતા તો કે 25 ગોતા હતા, અને એ 25 જે છે એના છેદમાં આપણે આ 2 જે છે એ શું આપેલું છે તો કે 2 છે એ અહીંયા પોળાઈ આપેલી છે। હવે આપણે એને સાદુરૂપ આપશું તો અહીંયાથી 7 નીકળી જશે, અહીંયા 22 રહેશે, અહીંયા 25 રહેશે, અને છેદમાં 2 છે તો 11 × 2 = 22 થશે, એટલે કે 11 × 25 કરશું તો આપણને 275 એનો જવાબ મળશે। તો 275 એ શું છે તો કે કેનવાસની લંબાઈ છે। હવે 1 મીટર પ્રતિ સ્ક્વેર કેનવાસનો ભાવ છે તે કેટલું આપેલું છે તો કે 40 રૂપિયા આપેલું છે। તો આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે તો કે 275 મીટર સ્ક્વેર આપેલું છે, તો 275 × 40 કરશું તો આપણને 11000 એનો જવાબ મળશે, જે માંગેલ જવાબ છે એ આપણને કેટલું મળે છે તો કે 11000 પૂરા મળે છે। તો આ રીતે આપણો આ એક દાખલો અહીંયા પૂરો થાય છે।